સૃષ્ટિ માર્ગમાં ઉત્સવોનો ખૂબ મહત્વ છે. વૈષ્ણવો વિવિધ ઉત્સવો મનાવી ઠાકોરજીને વિવિધ પ્રકારે લાડ લડાવે છે. શ્રી ઠાકોરજીને સુખ થાય તે માટે પ્રમાણે વસ્ત્ર, શૃંગાર સામગ્રી, સજાવટ વગેરે અંગીકાર કરાવે છે. એટલું જ નહીં, સુખમય સેવા દ્વારા પોતાના જીવનને પણ આનંદથી ભર્યું ભર્યું બનાવે છે. ત્યારે હોળી ખેલના ઉત્સવના 40 દિવસ પ્રભુને ખૂબ પ્રિય છે, ત્યારે બધા ઉત્સવોમાં આ ઉત્સવ અનોખો છે. રસભર્યા અને આનંદભર્યા છે આ દિવસોમાં વસંત ધમાર હોળીના ખેલ દ્વારા પ્રભુ વ્રજ ભક્તો સાથે વિહાર કરે. સર્વે વૈષ્ણવ ભેગા થઈ હોળી ખેલે છે, ત્યારે પ્રભુ ભક્તોને હોળી ખેલાવી તેમજ પોતે પ્રભુ સાથે હોળી ખેલી સુખની અનુભૂતિ કરે છે. આ સુખની અનુભૂતિ સાથે જ હોળીના ગીતો ગવાય છે અને રસિયા પણ કહેવામાં આવે છે. જેમ જેમ હોળીના દિવસો નજીક આવે છે તેમ તેમ વૈષ્ણવોના ઘરે, મંદિરોમાં અથવા અનેક વિવિધ વૈષ્ણવી સંસ્થાઓ દ્વારા વલ્લભ કુળના બાળકોની ઉપસ્થિતિમાં રસિયાનો કાર્યક્રમ યોજાય છે. મહાસુદ પૂનમને હોળીના દંડારોપણ થયા પછી હવેલીમાં ભારે ખેલ થતો હોય છે. ભક્તો કેસુડો અને પિચકારી તથા અબીલ ગુલાલ ચોવા ચંદનથી પ્રભુને ખેલાવે છે. પ્રભુની આ વ્રજ ભક્તો સાથેની આનંદભરી રસભરી લીલા છે. ત્યારે સમસ્ત વૈષ્ણવ વણિક મહિલા પાંખ દ્વારા યમુનાવાડી ખાતે 11મા દિવસે બાલકૃષ્ણ લાલજી મહારાજની મંદિરમાં પધારેલ બેટીજીની ઉપસ્થિતિમાં બંને મંદિરના મુખ્યાજીઓ પણ ઉપસ્થિત હતા અને સર્વ વૈષ્ણવ વણિક ભાઈ બહેનોની સાથે ખૂબ જ સુંદર, આનંદદાયક અને ભક્તિમય પ્રસંગ યોજાયો હતો. તેમાં કીર્તનકાર ભાઈ બહેનોએ કીર્તન અને રશિયા ગાઈને વૈષ્ણવ વણિક ભાઈ બહેનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારે સમસ્ત વૈષ્ણવ વણિકના પ્રમુખ જાગૃતિબેન ગાંધી, મંત્રી સ્નેહાબેન પરીખ અને એમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આ પ્રસંગમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજરી સાથે સાથે તેમના HVPના ઉત્તર ઝોનના કોઓર્ડિનેટર યતિનભાઈ ગાંધી, જિલ્લા પ્રમુખ પ્રજ્ઞેશભાઈ ગાંધી, જિલ્લા મંત્રી પિયુષભાઈ પરીખ, પ્રમુખ મહેશભાઈ ગાંધી, મંત્રી પરાગભાઈ પરીખ, ભૂપેન્દ્રભાઈ શાહ સાથે ઘણી મોટી સંખ્યામાં ભાઈઓની હાજરી પણ રહી હતી.